નમસ્કાર દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે તો 2017 વિધાનસભાની ચૂંટણી બસ ગણતરીના દિવસો જ બાકી છે અને અબતક દ્વારા પ્રસારિત તમારો મત કોને તે કાર્યક્રમ માટે અબતકની ટીમ આજે જામનગર ખાતે આવી પહોંચી છે. ત્યારે અત્યારના આપણી સાથે ભાજપ અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, જે પદાધિકારીઓ છે, હોદ્દેદારો છે, તેને આપણી સાથે ઉપસ્થિત છે. એમાં સૌ પ્રથમ હું વાત કરું બીજેપીમાંથી, તો બીજેપી અધ્યક્ષ જામનગર શહેર ભાજપ હસમુખભાઈ હિંડોચા આવી પહોંચ્યા છે જી. અને સેકન્ડ નંબર ઉપર છે કમળસિંહ રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન. ત્રીજી પોઝિશન ઉપર આવ્યા છે આશીષભાઈ કંટારિયા, જે ઉપાધ્યક્ષ જામનગર શહેર ભાજપ. અને બસ થોડી જ વારમાં ચોથા ક્રમ ઉપર દિવ્યેશભાઈ અકબરી આવી જશે, જેઓ દંડક શાસક પક્ષમાંથી છે. પૂર્વ મેયર તરીકે દિનેશભાઈ આવી પહોંચ્યા છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો કોંગ્રેસમાંથી ગિરીશભાઈ અમેથિયા, જે શહેર પ્રમુખ, બીજા પોઝિશન ઉપર અત્યારના છે અલ્તાફભાઈ ખફી, વિરોધ પક્ષના નેતા. ત્યારબાદ જીતેન્દ્રભાઈ ગોરિયા, દેવભૂમિ દ્વારકાના જિલ્લા પંચાયત પ્રમુખ, અને મહિપાલસિંહ જાડેજા, પ્રમુખ NSUI જામનગર. ચર્ચાનો ડિબેટનો દોર શરૂ કરીએ ત્યારે મારો સૌ પ્રથમ પ્રશ્ન બીજેપીમાંથી હસમુખભાઈને પૂછવા જઈ રહ્યો છું. હસમુખભાઈ, 2017 વિધાનસભાની ચૂંટણી બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે, ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચૂંટણીની રીતે જોઈ રહ્યો છું. છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને પોતાનો પ્રેમ અને મત આપતી આવી છે, અને 2017માં પણ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને પોતાનો મેન્ડેટ આપવાની છે એવો અમે વિશ્વાસ ધરાવીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ભાજપ પક્ષના જે નેતા છે એમનું કહેવું છે કે બીજેપી ખૂબ જ સારી રીતે અત્યારના ચૂંટણીમાં ભાગ ભજવશે, ત્યારે એવી રીતે જ મારી સાથે કોંગ્રેસના ગિરીશભાઈ અમેથિયા છે. હું ગિરીશભાઈ આપને પૂછવા માંગીશ કે જે 2017 વિધાનસભાની ચૂંટણી જેમ મેં બીજેપીમાંથી પણ પૂછ્યું, સેમ પ્રશ્ન આપને પૂછવા માંગુ છું, આ ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે 2017ની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજેપીના પ્રેસિડેન્ટે કીધું કે 2017ની ચૂંટણીમાં અમારી ફૂલ તૈયારી કરી ચૂક્યા છે. એ જ રીતે આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી 2017ની ચૂંટણી ધામધૂમથી તૈયારીમાં લાગી ગઈ છે, અને આવનાર દિવસોમાં 2017ની ચૂંટણીમાં અમે વિજય સરઘસ કાઢશું. આ વખતની જે ચૂંટણી છે જ્ઞાતા આધારિત રહેશે કે નહીં? આ વખતની ચૂંટણી છે એ દરેક સમાજને સાથે રાખી ને કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી દરેક સમાજની છે, કોઈ એક પાર્ટીની, કોઈ એક પક્ષની આ પાર્ટી નથી, કોઈ એક સમાજની પાર્ટી નથી. કોંગ્રેસ પાર્ટી કાયમી દરેક સમાજને સાથે રાખીને ચૂંટણી લડે છે, ને અમે કાયમી આ જ રીતે ચૂંટણી લડતા આવ્યા છીએ, ને આ વખતે પણ અમે આ જ રીતે ચૂંટણી લડશું, ને અમે અમારો વિજય સરઘસ કાઢશું. હસમુખભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારના વાત કરી કોંગ્રેસના નેતાએ કે જ્ઞાતિ આધારિત ચૂંટણીમાં તમામ સમાજને સાથે રાખીને ચૂંટણી લડવામાં આવશે, આપ શું કહેશો આ પ્રશ્નના ઉત્તરમાં? સૌથી પ્રથમ એમ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને 22 વર્ષથી આ જ લાઇન ઉપર ભારતીય જનતા પાર્ટી શાસન આપી રહી છે. આ ચૂંટણીમાં પણ અમે એ જ રીતે જશું. મારા મિત્રએ એવું કહ્યું કે અમે સમગ્ર બધા સમાજને સાથે લઈને ચાલશું, પણ વાસ્તવમાં જ્ઞાતિ જાતિની અંદર ભેદ કરીને એને રાજકીય લાભ લેવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે, એવું સ્પષ્ટપણે છેલ્લા સમયમાં એક વર્ષથી દેખાઈ રહ્યું છે. હસમુખભાઈ, નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, તો ત્યારે કોંગ્રેસ પણ, કોંગ્રેસના રાહુલ ગાંધી કહે છે કે અમે તમામ સમાજને સાથે લઈને ચાલશું, તો આ જે મર્મ છે, આ જે કથન છે, એ કેટલા અર્થમાં સાર્થક છે? અમે આ પુરવાર કર્યું છે, સૌનો સાથ સૌનો વિકાસ. ગુજરાતની અંદર 1995 પહેલાંનું ગુજરાત અને 1995 પછીનું ગુજરાત, આને આપણે સરખામણી કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટીએ જે 22 વર્ષનું શાસન કર્યું છે એ ગુજરાતની અંદર 95ની સાલમાં 13,000 રૂપિયાની માથાદીઠ આવક હતી, આજે 1,43,000ની માથાદીઠ આવક છે. આ સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક કરવાની વાત છે. અલ્તાફભાઈ, કોંગ્રેસમાં હું આપને પૂછવા માંગુ છું, પહેલા મારા પ્રશ્નોના ઉત્તર આપજો કે જે રીતે તેના મુદ્દો ચાલ્યો છે કે વિકાસ ગાંડો થયો છે, કોંગ્રેસ દ્વારા જ આ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે, ખરા અર્થમાં શું કહેશો આ ટિપ્પણીમાં? આ મુદ્દો કોઈ કોંગ્રેસનો નથી, આ મુદ્દો 6 ગુજરાતીઓનો છે કે વિકાસ ખરેખર ગાંડો થયો છે, વિકાસ ખરેખર અભરાયો થયો છે. જે પબ્લિકે આ મુદ્દો અમને આપ્યો છે એ મારો જવાબ હવે હું હસમુખભાઈને એની વાતનો જવાબ દઈ દઉં. હસમુખભાઈ એમ કીધું કે સૌનો સાથ સૌનો વિકાસ,
2012 ની ચૂંટણીમાં એ લોકોનો લક્ષ્ય હતો સૌનો સાથ સૌનો વિકાસ, પણ 2017માં જો સૌનો સાથ સૌનો વિકાસ કર્યો હોત તો 14 પાટીદારોને શહીદ ના કરવા પડત. જો 2017 પહેલા સૌનો સાથ સૌનો વિકાસ કર્યો હોત તો ઉનોમાં દલિતોની ચામડી ના ઉખેડવી પડત. આજે ગુજરાતના 18 વર્ણમાં જે ઉકળાટ છે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે, એટલે આ વખતે આ લોકોએ સૌનો સાથ નથી કર્યો પણ પોતાનો વિકાસ કર્યો છે. કમળાસિંહભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારના ભાજપ આક્ષેપ કરી રહી છે કે વિકાસ નથી થયો અને જે દલિતના મુદ્દો છે તેને ઉછાળ્યો છે, આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ લોકો એમ કહે છે દરેક સમાજને લઈને ચાલવાનું, આવડો મોટો દેશ છે. આ દેશની અંદર પહેલાના કોંગ્રેસના શાસનમાં કેટલા કોમવાદ થયા હતા, કેટલા જાતિવાદ થયા છે, ઇતિહાસ ઉખેડીને જોઈ લેવાની જરૂર છે. અત્યારે એક નાનો પ્રસંગ ક્યાંય ઘટના ઘટી હોય એને વિષય બનાવતા હોય, પણ આઝાદી પછીના જે નરસંહારો થયા છે એ નરસંહારો ઇતિહાસ બની ગયા છે, કહેવાની આ કાંઈ જરૂર નથી. રહી વાત વિકાસની, એને ચૂંટણી જીતવા માટે એક મુદ્દો સોશિયલ મીડિયામાં બનાવ્યા છે, પણ વિકાસ થયું છે? 1995 પહેલાં જામનગર શહેરનો જ દાખલો લઈ ખાલી માત્ર એક ફિલ્ટર પ્લાન્ટ હતું, 3 ESR હતું. અત્યારે આપણે નવા 7 ESR બનાવ્યા છીએ, 2 ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યા છીએ અને 1 ESRનો કામ કાર્યરત છે. એને કેવું છે કહેવા માટે પબ્લિકની અંદર એક સોશિયલ મીડિયાનો અત્યારે યુગ છે, એ સોશિયલ મીડિયાની અંદર એક વિષય બન્યું છે, પણ સારા અર્થમાં જગ્યા ઉપર દરેક વિસ્તારમાં જઈને જો કોઈ પણ સમાજનો વિસ્તાર હશે એ દલિત હશે, અલ્પસંખ્યક હશે, જ્યાં વિકાસ નહીં થયો હોય, હું મીડિયાને કહું છું, આપ જઈને જોઈ શકો છો. અત્યારે હું બસ ગેસ્ટમાં આવીશ. બેન, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ભાજપના આગેવાન એવું કહી રહ્યા છે કે વિકાસ થયો છે ભાજપની સરકારમાં, આપ શું કહેશો? એમની વાત કેટલા અંશે સાચી છે? વિકાસ પહેલા તો ગાંડો થયો છે એ વાત પુરવાર થાય છે. સ્લમ એરિયામાં જઈને જોવે ને તો ખબર પડશે કે વિકાસ કેવો થયો છે. જ્યાં સ્લમ એરિયામાં જાશો ત્યાં ગટર ઉપર ઈયળો ઉભરાતી હોય છે, પાણીમાં ગટરના પાણી આવે છે, 3 દિવસે પાણી મળે છે. આવો વિકાસ ભાજપનો થયો છે અને ભાજપ સરકારમાં અમિત શાહના દીકરાનો વિકાસ થયો છે. બેન, હું આપને પૂછવા માંગુ છું, જે રીતે વાત કોંગ્રેસના બેને કહ્યું કે આમાં ભાજપનો વિકાસ થયો છે, પ્રજાનો વિકાસ નથી થયો, આ મુદ્દે આપ શું કહેશો? બિલકુલ ખોટી વાત છે. માંદાનો વિકાસ થયો છે. ખરેખર અમારા ભાજપમાં તો કામ જ કરે છે ને, વિકાસ જ કરે, સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક છે. આ લોકો કે સાવ ખોટી વાત છે અને ખૂબ જ વિકાસ થયો છે. જીતેન્દ્રભાઈ, હું આપની પાસે આવી રહ્યો છું. હું આપને પૂછું છું કે જે રીતે અત્યારના ભાજપના પક્ષ જે રીતે દાવેદારી કરી રહ્યા છે અને તે જે વિકાસની વાતો કરે છે કે વિકાસ ખરેખર નથી થયો, શું કહેશો આમ? જો ભાજપે વિકાસ કર્યો હોત તો એને 14 ધારાસભ્ય લેવાની જરૂર પડત? આ એકનો વાતનો જવાબ દઈ દઈએ એટલે એમાં ખબર પડી જાય કે વિકાસ થયો છે કે નથી થયો. અને અમિત શાહના છોકરાનો વિકાસ થયો છે, જો એવો વિકાસ જો થતો હોય તો બધાને વિકાસ જોઈ છે. જય શાહનો થતો હોય વિકાસ, એવો વિકાસ જો અમને આપી દેતા હોય આમ પ્રજાને, નાની પબ્લિકને, તો કોઈને વાંધો નથી વિકાસ સામે. એક છોકરા માટે જ વિકાસ થાય છે અને વિકાસની જ વાતો કરવી છે તો આજે આટલા વર્ષથી જે કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ સરકાર 60 વર્ષથી કંઈ નથી કર્યું. યુનોમાં એમ કહેવામાં આવે છે સૂક્ષ્મ સ્વરાજ કે 60 વર્ષથી કોંગ્રેસ સરકારે જે કર્યું છે એવું કોઈ નથી કર્યું. અટલ બિહારી વાજપેયી કહે છે કે 60 વર્ષમાં કંઈ નથી કર્યું. નરેન્દ્ર મોદી કહે છે કે 60 વર્ષમાં કોંગ્રેસે કંઈ નથી કર્યું. તો જો ન કર્યું હોય તો નરેન્દ્ર મોદી ખોટા છે, સૂક્ષ્મ સ્વરાજ ખોટા છે કે અટલ બિહારી વાજપેયી ખોટા છે, એનો જવાબ દઈએ. જી ભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. હું આપને પૂછું છું કે જે રીતે અત્યારના કોંગ્રેસો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ અત્યારના જે રીતે ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધ્યું છે, યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેરોજગારીની પણ વાત આવે છે, તો શું ચૂંટણીમાં આ બધા મુદ્દા ક્યાંક ને ક્યાંક કારણભૂત રહેશે? ભારતીય જનતા પાર્ટીની સરકારની હંમેશા પ્રાયોરિટી રહી છે કે યુવાનોને રોજગારી મળે, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે, આરોગ્ય મળે. હવે મારા મિત્ર ભાઈ, યુવા મિત્રોએ વાત કરી કે 14 જણાને લઈ જવાની જરૂર શું કામ પડી, તો એ વસ્તુ ઉપર પણ જવાબ આપું છું કે તમારામાં એવી શું ખામી હતી કે 14 ધારાસભ્યોને સાચવી ન શક્યા? સામે એને પૂછવા માંગુ છું. જી, અત્યારે જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મહિપાલભાઈ કે જે 14 જે ધારાસભ્યો છે એને લઈ જવામાં આવ્યા, આ પ્રત્યુત્તર આપશો? 14 જણાને જે લઈ ગયા છે અમે સાચવી નથી શક્યા એવી વાત કરે છે. 14 જણાને દેવાના મારી પાસે પૈસા નહોતા ત્યારે એ લોકો મારી પાસે રહ્યા નથી. જે વાત કરેલી છે
હું મારા ભાજપના મિત્રોને, ભાજપની જે ગુજરાત સરકારમાં જે ભાજપની સરકાર છે એમને હું ખાલી એટલું જ પૂછવા માંગુ છું કે છેલ્લા 20-22 વર્ષમાં સરકારી કઈ યુનિવર્સિટી ભાજપ સરકારે બનાવી એ મને દેખાડે. ગુજરાતમાં જે સરકારી યુનિવર્સિટીઓ છે એ કોંગ્રેસના રાજમાં બનેલી છે. હા, ભાજપના રાજમાં યુનિવર્સિટીઓ બની છે એમના હું તમને ખાલી એક જ યુનિવર્સિટીનું નામ દઉં, બરોડાની પારુલ યુનિવર્સિટી, જેના સંચાલક જયેશ પટેલ એ આજની તારીખે રેપ કેસમાં, પોતાની જ વિદ્યાર્થીના રેપ કેસમાં જેલમાં છે. એ ભાજપે બનાવેલી યુનિવર્સિટી છે. મહિપાલભાઈ, આપ ઉભા રહેજો, હું આપને પૂછવા માંગીશ કે અત્યારના જે રાજકારણમાં યુવાનોનો મુદ્દો ખૂબ જ ચાલ્યો છે, યુવાનોને કોઈ પણ પછી ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય નાનકડો હોદ્દો મળી જાય છે તો પોતાના વાહન પ્લેટ ઉપર પોતાનો હોદ્દો લઈને કઈક એ લોકોમાં કઈક હવા આવી ગયું એવું લાગે છે, તો આ કેટલા અંશે વ્યાજબી વાત છે, શું કહેશો? ભાજપમાં જે યુવા મિત્રોની વાત કરે છે કે અમે યુવા મિત્રોને અમારી સાથે જોડીએ છીએ, મારે ખાલી એટલું જ કહેવું છે, હમણાંની આપણી હાલની જ વાત છે કે ગુજરાતના જે યુવા આઇકોન અત્યારે કહેવાય છે, અલ્પેશ ઠાકોર, પછી જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ, ગુજરાતનો યુવા અત્યારે સમજૂ થઈ ગયો છે ત્યારે જ કોંગ્રેસની સાથે જોડાય છે. મને દેખાડો કે એક પણ યુવા મિત્ર અત્યારે ભાજપની સાથે જોડાતો હોય એવો મને દેખાડો અત્યારે. પણ ક્યાંક ને ક્યાંક મેં આપને મારો જે પ્રશ્ન અહીં હતો કે કોઈ પણ નાનકડો હોદ્દો મળી જાય છે તો પછી ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય પણ એ લોકોમાં કંઈક પોતે સમજે છે એવી ભાવના અત્યારે આવી ગઈ છે, તો શું ચીપ પબ્લિસિટી માટે પોતાની રાજકારણમાં આવવાનું નક્કી થાય છે, શું કહેશો? જો પોતાના માટે કોઈ રાજકારણમાં આવતું ના હોય, મેઇન રાજકારણમાં આવવાનો મુદ્દો પબ્લિકની સેવા, દેશને કઈ રીતના આગળ વધારવો એ હોય છે, પછી તો પોતપોતાના પક્ષની વિચારધારા હોય છે, ઘણાની માનસિકતા એવી હોય છે કે તે પોતે પોતાના વાહનોમાં મસમોટા હોદ્દા લખાવીને ફરતા હોય છે, બરોબર, પોતપોતાના પક્ષના ઝંડા લગાવીને ફરતા હોય છે, પોતપોતાની જે પક્ષમાં જે વફાદાર હોય છે એની પોતપોતાની માનસિકતા હોય છે એ પ્રમાણે લોકો કરતા હોય છે. હસમુખભાઈ, મારો આ જ પ્રશ્ન હું આપની પાસે લઈને આવી રહ્યો છું કે મેં જેમ કોંગ્રેસના મિત્રને પૂછ્યું કે જે રીતે અત્યારના જે યુવાનોમાં જે રાજકારણમાં આવવાનું જે ચલણ વધ્યું છે, આ મુદ્દે આપ શું કહેશો? દેશની કુલ વસ્તીમાં 65% યુવાનો છે, 0-35 વયની લોકો 65% લોકો છે, એટલે સ્વાભાવિક છે કે દેશના રાજકારણમાં પણ યુવાનો આવે, જેમ દરેક ક્ષેત્રમાં યુવાનો જાય એ પ્રકારે યુવાનો આવે. આપે જે કહ્યું કે કોઈ એક જવાબદારી મળે, એક હોદ્દો મળે અને નેમ પ્લેટ લગાડીને લોકો ફરે છે, ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, પરંતુ મારે એ કહેવું છે કે સમાજમાં જે માનસિકતા પ્રવર્તી હોય એ જ વસ્તુ રાજકારણ, કે જે બાબતો સમાજની અંદર પ્રવર્તમાન હોય, દાખલા તરીકે કલેક્ટર ઓફિસમાં કોઈ નોકરી કરતા હોય તો એ કલેક્ટર ઓફિસ એવું લખીને નીકળે, પોલીસમાં નોકરી કરતા હોય તો પોલીસમાં લખીને નીકળે. આ વાત સાચી છે કે ખોટી આપણે બધાએ સાથે મળી નક્કી કરવાની જરૂર છે કે આ પ્રકારે કરવું એ યોગ્ય છે, કાયદા મુજબ છે. એટલે આ માત્ર ભાજપ કે કોંગ્રેસનો પ્રશ્ન નથી, સમાજનો પ્રશ્ન છે. સમાજનું જે રીતે ઘડતર થઈ રહ્યું છે એમાં દરેક ક્ષેત્રે આ વસ્તુ બની રહી છે, જે ક્યાંક વૈચારિક ચર્ચાને અંતે અટકવી જોઈએ એવું હું અંગતપણે માનું છું. પણ એનો જો કોઈ ગેરલાભ લોતું હોય, એ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, તો એને ના લેવો જોઈએ એવું ચોક્કસપણે માનું છું. દર્શક મિત્રો, અત્યારે બસ આપણે ચૂંટણીની જે વાત છે એ તો ચાલુ જ રાખશું, પણ પરંતુ હવે જે આપણે આમ પ્રજા છે એમની પાસેથી જાણીએ કે જામનગરમાં જે મુખ્યત્વે જે કઈ કઈ સમસ્યા છે, સત્તા પક્ષ તેને નિવારવા સક્ષમ છે કે નહીં, તેની માટે અત્યારે આપણી સાથે વડીલ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમની સાથે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. ભાઈ, જામનગરમાં એવી કઈ સમસ્યા છે જે મુખ્યત્વે જે લોકોને સતાવતી હોય? જામનગરની મુખ્ય સત્તા અને ગુજરાત આખાનું કહેવા માંગુ છું કે ગુજરાતના 30 લાખ યુવાનો અટાણે બેકાર, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં 30 લાખ યુવાનો બેકાર છે. અને આખા મને પ્રમુખ સાહેબાનો જવાબ આપીએ, આ ગુજરાત જામનગરની, હું આખા ગુજરાતની તમને વાત કરું છું, એકો એક ખાતામાં જો પૂરેપૂરો આપ હોય તો હું મારું જાહેર જીવન છોડી દઉં, ગમે એમાં, પોલીસ ખાતામાં જોવો, જીબીમાં જોવો, આ ટ્રાફિકમાં બધાને કોન્ટ્રાક્ટ બેઝ નોકરીમાં રાખ્યા છે. આ સિવિલ એન્જિનિયર થાય 25-25 લાખ રૂપિયા એનો મા બાપનો દીકરો સિવિલ એન્જિનિયર થતો હોય, આ જામનગર મહાનગરપાલિકામાં 10-10 હજારમાં કોન્ટ્રાક્ટમાં બિચારા તોડાય છે. આ વિકાસ છે. બીજી મારી વાત એ છે કે જામનગરની અંદર રોડ નંબર અમારા 15ની અંદર 20% જ ભૂગર્ભ કામ થયું છે, 20% જ ભૂગર્ભનું કામ થયું છે, 80% ભૂગર્ભનું કામ બાકી છે. એન્જિનિયર આગળ જઈ ત્યારે આ મહાનગરપાલિકાના અધિકારીઓ એમ કહે છે કે દેવસુ નથી, અમે શું કરીએ, અને વિકાસની વાતો કરી. એવી રીતે જ હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે શું સમસ્યા આપ જોઈ રહ્યા છો જામનગર શહેરમાં?
એક તો મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અહીં બેઠા છે, જવાબ આપે છે, તમે એની પાસે જવાબ માગો છો, એને પૂછો કે ઓડિયો ક્લિપ બહાર પડી છે એના વિશે તમે શું કહેવા માંગો છો? અત્યારની વાત એ મુદ્દો બરોબર છે, પણ અત્યારે મારી પાસે એ જ માપ આપની પાસે જાણવું છે અને ભુક્ત નાગરિક તરીકે કે જામનગરની મુખ્યત્વે સમસ્યા શું છે? આ મને એવું લાગે છે કે મુખ્ય સમસ્યા કરતા સમસ્યા આ જામનગર શહેરની આ જ છે અત્યારે, કે ઓડિયો ક્લિપની ખુલાસો કરે. ને બીજું, ગઈકાલે પરમ દિવસના ન્યૂઝ ચેનલની અંદર બધે લાઈવ જોયું હશે, નરેન્દ્રભાઈ મોદીએ આપણે સ્વામિનારાયણ સંસ્થાની અંદર અક્ષરધામમાં એક સંતનો હાથ પકડીને લઈ જાય છે અને મોદી સાહેબ એવો ખુલાસો કરે છે છાપાની અંદર કે સંતોએ મારો હાથ પકડ્યો છે એટલે મારા હવે કોઈની બીક નથી. તમે વિચાર કરો કે સંતોને તો માફ કરો એની જગ્યામાં, તો ધર્મની જગ્યામાં તો ખોટું ના બોલો. અહીંયા તમે એનો હાથ પકડો ને તમે એમ કહો છો કે મારો હાથ પકડ્યો, અને ખાસ કરીને ઓડિયો ક્લિપનું પૂછો પ્રમુખને કે તમે શું એમાં કહેવા માગો છો? સિંહભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે જે રીતે અત્યારના રોજગારીની વાત આવી જાય છે, જે મુખ્યત્વે વાત આવી ગઈ છે કે રોજગારી અત્યારના જે જામનગર યુવાનો છે તેને મળતી નથી, તે અત્યારનો મુખ્ય પ્રશ્ન ત્યાં સામે આવી રહ્યો છે, આ મુદ્દે આપ શું કહેશો? ભાઈ, રોજગારી વિશે હમણાં જ ગુજરાત સરકારે 70-80 હજાર યુવાનોની જુદા જુદા વિભાગની અંદર ભરતી કરી છે, કાયમી ધોરણે ભરતી કરી છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તો ઘણા યુવાનો અને યુવતીઓની ભરતીઓ કરી છે. રોજગારી ખાલી સરકારી નોકરીને જ ન ગણી શકાય, પણ પોતાના કૌશલ્યને આધારે નાનો મોટો ધંધો કરે, યુવાનો પોતાનું કૌશલ્ય બતાવે, એ પણ રોજગારીનું સર્જન થાય છે. ગુજરાતની અંદર અનેક ઉદ્યોગો આવી રહ્યા છે અને આવા ઉદ્યોગોની અંદર ગુજરાતનો યુવાન પોતાની રોજગારી પ્રાપ્ત કરી રહ્યો છે. આજે આખું એ ગુજરાત છે એ આખા દેશનું માર્ગદર્શક બન્યું છે. ગુજરાતના વિકાસને જોઈ અને દેશ અને દુનિયા પોતાના ઉદ્યોગ ધંધાઓ ગુજરાતમાં સ્થાપવા આવી રહ્યા છે. એ એટલા માટે આવી રહ્યા છે કે અહીંયા ગુજરાતની અંદર રોજગારીનું મોટા પ્રમાણમાં આવતા દિવસોમાં ઊભી થવાની અને યુવાનોને આ રોજગારી પ્રાપ્ત થવાની. હસમુખભાઈ કંઈક કહેવા માંગે છે, હું હસમુખભાઈ પાસે આવું છું. રોજગારીમાં મારે એમ કહેવાનું હતું કે સમગ્ર દેશમાં દરેક રાજ્ય જે રોજગારી ઉપલબ્ધ કરાવે છે એમાં ગુજરાત નંબર 1 છે. 16 જણાને રોજગારી મળે એમાંથી 72 જણાને ગુજરાત રોજગારી આપે છે, બાકીના 28% તમામ રાજ્યોનો સમાવેશ થાય છે. એટલે મારા મિત્રો છે એ પૂરતા આંકડા રાખે. કદાચ ભાઈએ મારા મિત્રએ ઓડિયો કેસેટની વાત કરી, મારું જીવન છે એ સમગ્ર જામનગર શહેર જિલ્લાની જનતા સમક્ષ ખુલ્લું છે. લોકો મને ખૂબ સારી રીતે ઓળખે છે, એમાં મારે કંઈ કહેવાનું નથી, બાકી બધા પોતાના જીવનમાં ડોક્યું કરે. હા, હું લાસ્ટમાં આવવા માંગુ છું. ભાઈ, આપને પૂછવા માંગુ છું કે જે રીતે જામનગરની વાત કરી રહ્યા છે કે ઘણી બધી સમસ્યા રોજગારીને લઈને છે, આપ શું કહેશો? રોજગારીની સમસ્યાની વાત કરું કે અત્યારે એમ કે છે કે રોજગારી ઓછી છે, તો એના માટે રાજીવ ગાંધી જવાબદાર છે. પેલા શું કામ? એટલા માટે કોમ્પ્યુટરાઇઝેશન એ લઈને આવ્યા, એના કારણે અત્યારે રોજગારી ઘટી છે. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીએ અનસ્કિલ એટલે કે જીએસ ન હોય એવા 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 યુવાનોને પણ સરકારી નોકરીઓ આપેલી છે. જી, આપ કહેવા માંગો છો ભાઈ, શું કહેશો? પેલા કોંગ્રેસના મિત્રો કહી છે ભ્રષ્ટાચારની વાત. ભ્રષ્ટાચારને જન્મ જ આ કોંગ્રેસની સરકારે આપ્યો. અને બીજી વાત, આ 60 વર્ષની સરકારમાં કાંઈ ન કર્યો, ભ્રષ્ટાચારની માપ્યું. અને આ વિકાસની વાતો આના મોઢે ના શોભે, આ કોંગ્રેસના મોઢે વિકાસની વાતો ન શોભે. વિકાસ કર્યો છે આ બીજેપીની સરકારે. જીતેન્દ્રભાઈ, હું આપની પાસે આવું છું કે લોકોનું કહેવું છે કે વિકાસની વાતો કોંગ્રેસના મોઢે ના શોભે, નાગરિકો છે તે પણ ક્યાંક કોંગ્રેસની નાસીપાસ થયા છે, આ મુદ્દે આપ શું કહેશો? હમણાં ભાઈએ જ કીધું કે ઇન્ટરનેટ રાજીવ ગાંધીને કોમ્પ્યુટરને લઈ આવ્યા. હવે વાત થઈને રાજીવ ગાંધીની, એટલે રાજીવ ગાંધી લઈ આવ્યા છે તો કોમ્પ્યુટર થોડોક વિકાસ કર્યો એ તો નડ્યું છે, રોજીરોટી છીનવાઈ ગઈ. હવે અત્યારના એસઆર કંપની, રિલાયન્સ કંપની જામનગરમાં છે. રોજગારીની વાત કરીએ તો 80% સ્થાનિકને રોજગારી આપવી જોઈએ. એની જગ્યાએ મારી પાસે આંકડા છે, આપણે ભાજપના પ્રમુખને હું આંકડા સહિત આપું છું, લીસ કે ન્યા નોકરિયાત 80% બહારના વ્યક્તિ છે ને 20% જ ગુજરાતની પબ્લિક છે. સ્થાનિકને રોજગાર દેવી પડે છે, એની જગ્યાએ બહારનાઓને રોજે રોટી આપે છે, તો આઈનાઓને ક્યાં ભારે રહેવા જવાનું છે? અલ્તાફભાઈ, હું હવે આપને પ્રશ્ન પૂછીશ, કેમ કે અત્યારે આપણે ચૂંટણી, તમારો મત કાર્યક્રમમાં અત્યારે આપણે બધા ભેગા થયા છીએ, રાજકારણમાં હમણાં છેલ્લા દિવસોમાં 3 યુવાનો આવી, અલ્પેશભાઈ ઠાકોર કહો, જિગ્નેશભાઈ મેવાણી કહો. અલ્પેશભાઈ ઠાકોરે તો પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે, કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ પટેલનું ક્યાંક કોહળિયું લાગે છે, આ મુદ્દે આપ શું કહેશો?
હાર્દિકની સ્પષ્ટ વાત છે કે મારો એક જ મકસદ છે ભાજપ હરાવી. ગુજરાતમાં ભાજપ હરાવી હોય તો સામે એક જ ઓપ્શન છે, બીજો કોઈ પાર્ટી ગુજરાતમાં ત્રીજો મોરચો કોઈ દી કોઈ આવવાનો નથી. પરંતુ હાર્દિક પટેલનું અનામતની માંગણી છે કે જો કોંગ્રેસ એની અનામતની માંગણી પૂર્ણ કરશે તો તે કદાચ કોંગ્રેસમાં જોડાય. આ મુદ્દે આપ શું કહેશો? હમણાં જ મેં આજે જ સાંભળ્યું અમારા કોંગ્રેસના નિષ્ણાંતો વકીલની અગર ચર્ચા કરી આ મુદ્દે લગભગ બે કે ત્રણ દિવસમાં જ ઓપન ચર્ચા કરવાના છે. અને હાર્દિકને હું હું એ ઓબીસી સમાજમાંથી આવું છું જે 23 વર્ષનો છોકરો 6 મહિના જેલમાં રહીએ, 9-9 મહિના એને ગુજરાત બહાર કરી નાખો, સરકાર એના ઉપર આટલા પ્રેશર લઈ આવે છતાં એ સરકારથી ના જોઈ કે હું હાર્દિકને આજે સલામ કરું છું. અને આવા જ છોકરાઓ દેશનો ભવિષ્ય છે. દેશના ભવિષ્ય માટે આજે હાર્દિક આવ્યો છે, જિજ્ઞેશ આવ્યો છે, અલ્પેશ આવ્યો છે. જો આના સરકાર હજી થોડું કરશે તો આનાથી વધારે 6 કરોડ જનતા રોડ ઉપર આવશે એ હું તમને ગેરંટી આપું છું. જે ભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે નવયુવાનો આવી રહ્યા છે ચૂંટણીમાં મહદઅંશે ભાજપને કઈ રીતે અસર કરશે, શું કહેશો? બોલું, તમે શાંતિ રાખશો તો મજા આવશે. મિત્રએ વાત કરી, આપે એમને પૂછ્યું હાર્દિકભાઈનું, અલ્પેશભાઈનું, જિજ્ઞેશભાઈનું. મારે એમ કહેવું છે કે બહુ એડવાન્સમાં આજે 20-20 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની બહાર છે, દેશમાંથી પણ હવે બહાર થઈ, 44માં આવી ગયા 400માંથી. આ સ્થિતિ એનાથી સહન ના થઈ એટલે એક યોજના બનાવીને એક ક્ષેત્રમાં હાર્દિક પટેલને મૂકવામાં આવ્યા, એક ક્ષેત્રમાં જિજ્ઞેશ માવાણીને મૂકવામાં આવ્યા, એક ક્ષેત્રની અંદર અલ્પેશ ઠાકોરને મૂકવામાં આવ્યા, અને 2 વર્ષ સુધી સમાજ વિભાજન, વર્ગ વિગ્રહ કરી અને રાજકીય લાભ ખાટવાનો એનો હેતુ હતો. એ આજે ચૂંટણી ડિક્લેર થતાં લોકોની સામે આવી રહ્યું છે. અલ્પેશ ઠાકોર જાહેરમાં કોંગ્રેસમાં જોડાણા છે, એનો એજન્ડા ખુલ્લો પડી ગયો છે. હાર્દિક પટેલ પણ અનામતની વાતને ક્યાંક સાઈડમાં મૂકીને ભાજપને હરાવવાનો એજન્ડા લઈને આગળ જઈ રહ્યા છે, એનો પણ રાજકીય એજન્ડા ખુલ્લો પડી ગયો છે. જિજ્ઞેશ માવાણી પણ નક્કી થયેલી યોજના મુજબ કોંગ્રેસને જીતાડવા માટે, મદદરૂપ થવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતની પ્રજા સાણી અને સમજુ છે, પોતાનું હિત સેમા છે એ જાણે છે, અને આવનારા દિવસોમાં મતદાન થકી ભાજપને પોતાનો મેન્ડેટ આપી અને એ પુરવાર કરવાની છે. ભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે રીતે તેના પાટીદારોની વાત સામે છે, કોંગ્રેસના મિત્રએ કીધું કે હાર્દિકનું સ્ટેન્ડ ક્લિયર છે તે કોઈ પણ પક્ષમાં નહીં જાય, પરંતુ એનો મુખ્ય હેતુ એ છે કે ભાજપને હરાવવું, આ કેટલા અંશે વ્યાજબી છે? હાર્દિકનું સ્ટેન્ડ ક્લિયર એના માટે છે કે એની ઉંમર 23 વર્ષ છે, એટલે એ ચૂંટણી લડી શકે તેમ નથી, એટલે એ કોંગ્રેસમાં ભળતા નથી. બાકી એ કોંગ્રેસનું કરેલું કરતૂત જ છે, એ બધાને ખ્યાલ છે, હવે ખુલ્લું આવી ગયું છે. અને હમણાં જ તેને રાહુલ ગાંધી સાથે જે છુપાછુપી હોટલમાં જે મુલાકાત કરી, જે એનો વહીવટ કર્યો, એ આખા ગુજરાતની જનતાને, આખા પટેલ સમાજને ખબર છે. હું પણ પટેલ સમાજમાંથી આપું છું. જ્યારે ભાજપ સાથે, જ્યારે ઈબીસી ભાજપે જ્યારે આપી, ત્યારે હાર્દિકે એમ કીધું આ લોલીપોપ. હમણાં જ જ્યારે એ લોકોની મિટિંગ થઈ, તેઓ એની તો એને ઈબીસીમાં વાંધો નથી. એટલે આ વસ્તુ એજન્ડા એનો ક્લિયર છે. કોઈ પણ સંજોગોમાં એને ભાજપને હરાવવા માટેનું કોંગ્રેસે આ ત્રણેય વ્યક્તિઓને અલગ અલગ રીતે ઊભા કરીને આખું સ્ટેન્ડ છે, આખા ગુજરાત આખાને આવે આની કરતૂતની ખબર પડી ગઈ છે. બસ હવે હું પબ્લિક પાસે આવું છું. હું પૂછવા માંગીશ પ્રબુદ્ધ નાગરિકને કે જે રીતે અત્યારના હાર્દિક પટેલની જે વાત આવે છે આ મુદ્દે શું કહેશો? કેમ કે ભાજપના મિત્રે પણ કીધું કે એબીસીની માંગ થઈ પણ તો એબીસી એક્સેપ્ટ નથી કરી, શું કહેશો? એ બાબત તો ઠીક, પણ હું એમ કહું છું કે અચ્છે દિન કબ આયેંગે. આ વાતો કરો છો, ખેડૂતોને વીજળી મળતી નથી, યુવાનોને રોજગારી મળતી નથી, બહેનો દીકરીઓ સલામત નથી. અને જ્યારે બહેનો દીકરીઓ જ્યારે જાય છે ઓફિસોમાં ધરમ ધક્કા થાય છે, વિધવા સાહેબ મળતી નથી. સાહેબ આ મુદ્દા ઉપર આવું છું, પરંતુ મારો પ્રશ્ન મેં જે આપને પૂછ્યો જે હાર્દિક પટેલનો કે એબીસીની માંગ જે પેલા કરી તે ભાજપે સ્વીકારી પણ હતી, પરંતુ હવે જ્યારે કોંગ્રેસ પાસે જે અત્યારના જે માંગ કરી રહ્યો છે આ કેટલા અંશે વ્યાજબી છે, શું કોંગ્રેસને આની કઈ રીતે અસર પડશે ચૂંટણીમાં? વેઇટ એન્ડ વોચ. અને એક બેદીમાં અમારા શેષ નેતૃત્વ બધું ભેગા થઈ અને એ પ્રમાણે એની છણાવટ કરીને નક્કી કરશે, પછી જાહેર થઈ જશે. જી બસ હું સામે આવીશ, ભાઈ પાસે આવું છું, આપની પાસે આવું છું. ભાઈ હું જી અત્યારના જે રીતે ચૂંટણીની વાત આવી છે, ત્રણેય યુવાનોની વાત છે, અલ્પેશભાઈ ઠાકોરે કીધું, એને તો એક એવી માંગ મૂકેલી છે કે એમને એઆઈસીસીમાં સ્થાન મળે, પરંતુ વાત એવી પણ છે કે સામે ઘણા બધા દિગ્ગજ નેતાઓ લાઈનમાં ઊભા છે, તો એઆઈસીસીમાં કઈ રીતે એને માંગ મૂકી છે, શું કહેજો? આ ત્રણેય નેતાઓ કોંગ્રેસનું પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે આને ઉત્પન્ન કરેલા છે, એના સ્ટેન્ડ ક્લિયર થઈ ગયા છે. હમણાં જ જામનગર જિલ્લાની અંદર ગઈકાલે જ હાર્દિક પટેલની સભાની અંદર કોંગ્રેસના
આગેવાનો સાથે મળીને સભા લીધી છે, સ્ટેન્ડ નક્કી છે કે કોંગ્રેસના એજન્ટ તરીકે કામ કરે છે. અલ્પેશ ઠાકોરે ક્લિયર કરી દીધું છે, જિજ્ઞેશ માવણી બાહ્ય રૂપે અને અંડરગ્રાઉન્ડથી ટેકો આપે છે કોંગ્રેસને. કોંગ્રેસના આ મળતા લોકો છે એના દ્વારા વર્ગ વિગ્રહ કરે છે, અને પટેલ સમાજનું સ્ટેન્ડ ક્લિયર છે કે આવા વર્ગ વિગ્રહ કરનારી વ્યક્તિઓને, ખોટે માર્ગ દોરનાર વ્યક્તિઓની સાથે કોઈ દિવસ પટેલ સેવા જ રહેવાનો જ નથી. જી અત્યારે આપણી સાથે બીજા નાગરિક છે, એ પણ કંઈક કહેવા માંગે છે ચૂંટણી લઈને. જી શું કહેશો? હું એ કહેવા માગું છું કે મારા મિત્રએ હમણાં એક પ્રશ્ન કર્યો કે ગુજરાતની અંદર જ્યારથી ભાજપ આવી ત્યારે યુનિવર્સિટી બહુ નથી, તો હું મારે એને યાદ આપવાનું છે કે જ્યારે કોંગ્રેસ શાસિત 1995 સુધી આખા ગુજરાતની અંદર 7 યુનિવર્સિટી હતી, આજે 37 યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીએ ખોલી છે, 237 સોરી સમજા. અને જેમ મારા મિત્ર હમણાં બાપુએ કીધું કે ખેડૂતોને વીજળી નથી આપવામાં આવતી, હું એને એમ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં છે ત્યારથી ખેડૂતોને 8 કલાક વીજળી આપતા હતા, અને અત્યારે હમણાં જ અમારા માનનીય મુખ્યમંત્રીએ 10 કલાક વીજળી આપે છે. હું પણ ખેડૂતનો દીકરો જાઉં, અત્યારે બાપુને કે આવો અમારી સાથે 10 કલાક વીજળી આપતા નથી આપતી આ ભારતીય જનતા પાર્ટી. અલ્તાફભાઈ હું આપની પાસે આવું છું, જેમ નાગરિકે જણાવ્યું કે જે 10 કલાક વીજળી ભાજપની સરકાર આપી રહી છે, એમને એવો પણ દાવો કર્યો, તે પણ એક ખેડૂતના દીકરા છે, આ મુદ્દે આપ શું? હું એની વાતનો જવાબ દઈ દઉં, પછી તમારે મારી પણ વાત સાંભળવી જોશે. મારા મામા નારણ મામાએ જે કીધું કે 10 કલાક વીજળી આપે છે, હું એ ખેડૂતનો દીકરો જાઉં, 60 વીઘા જમીન મારા 7 બાર બોલે છે, માત્ર ને માત્ર 4 જ કલાક વીજળી એ રાત્રે આપવામાં આવે છે, ખાલી લોલીપોપ છે વીજળીની. અમે મોટર ચાલુ કરવા જઈએ ને સાહેબ, અમારી વાડી અમારા ગામથી 2 કિલોમીટર હોય ને, તો અમે હજી વાડીએ પહોંચ્યા હોય, ગામમાં હોય ત્યારે લાઇટ હોય, વાડીએ પહોંચે એટલે લાઇટ વહી ગઈ હોય, એટલે વીજળીઓ કોઈ મામા કહે જેવી છે નહીં. રહી વાત પાટીદાર સમાજની હમણાં જે વાત કરી, તો હું એને પૂછવા માંગુ છું કે વરુણ પટેલ જે નરેન્દ્ર મોદીને ખિસ્સા કાતરું કહેતો હતો, રેશમા પટેલ જે જનરલ ડાયલ કહેતા હતા, તો એક દિવસમાં એવું શું થઈ ગયું કે બે પવિત્ર થઈ ગયા? એટલે ભાજપમાં આવે એ પાટીદાર નેતા અને ભાજપમાં ના હોય કોંગ્રેસના દલાલ, એટલે આ સમાજને સમજવાની જરૂર છે. એક યુવા જો લડાઈ લડતો હોય એના સાથે ખંભાથી ખંભો મિલાવી અને લડાઈ લડવાની સમાજને જરૂર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે પક્ષ અને વિપક્ષ પોતાના જે દાવો અને પ્રતિદાવો મૂકી રહ્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે એક બીજા નાગરિક જામનગરના જોડાઈ ગયા છે, એમને પૂછવા માંગી એમની શું સમસ્યા છે અને આપ શું કહેવા માંગો છો? મારા મિત્રોનું કહેવા માંગીશ કે એમનું સૂત્ર છે કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે એટલે પપ્પુભાઈના મમ્મીના 10 વર્ષના રાજમાં જે એને કૌભાંડો કર્યા છે એનો હિસાબ લેવા પપ્પુભાઈ આવે છે અને કોંગ્રેસ આવે છે, અને પ્રજાને તમે હિસાબ આપજો પછી અમને કૌભાંડો કહેજો. જી એવી રીતે જ આપણે બીજા વ્યક્તિ પાસે જઈએ, ફરીથી એમને પણ કંઈક કહેવું છે. જી શું કહેશો? મારા કોંગ્રેસના મિત્રોને હું કહેવું છે કે અત્યારે જ તમારા લીડર જૈનમબેન હાઈલા ગયા છે, અને અત્યારે જ ફાટફૂટ પડી અને અડધા તમારા માણસો તો હાઈલા ગયા, આમાં હું તમારી એકતા છે કોઈ પણ જાતની? અત્યારે જ એની જૈનમબેન ઉઠીને હાઈલા ગયા છે અને પોતે એના અડધા માણસ તો હાઈલા ગયા છે. જે રીતે ત્યાંના ભાઈ વાત કરી રહ્યા છે, આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસ પર, એ મુદ્દે આપ શું કહેશો? જી આપ બોલો. જી આપ બોલો. જી ભાઈ, નરેન્દ્ર મોદી ચૂંટણી જ્યારે 2014માં લડવા નીકળ્યા ને ત્યારે કીધું તમામના ખાતામાં 15 લાખ આપીશ, 5 રૂપિયા નથી. આ મોટો ફેકુ હિન્દુસ્તાનનો છે નરેન્દ્ર મોદી, અને હું તો એને નરેન્દ્ર મોદીને એટલા સુધી કહું છું કે જ્યારે ઇન્ડિયા સરકાર આવીને તો દલિતોને બધાયથી વધારે અત્યાચાર ભાજપની સરકારે કર્યા છે, દલિતોને હમણાં કાઢી લીધા આ ભાજપ પર આવે, એના કરતા તો અંગ્રેજ સારા હતા, આ લોકોથી તો અંગ્રેજ સારા હતા ભાજપ પરથી. જી જી આપ શું કહેવા માંગો છો? આપને પણ કે કેવું છે? ઉનાની અંદર જ્યારે બનાવ મહિનો પછી દલિતો ઉપર પોલીસે કેસ દાખલ કર્યા, ત્યાર પછી પાટીદાર સમાજનું આંદોલન થયું, પાટીદારો પર કેસ દાખલ કર્યા, સરકારે પાટીદારને બોલાવી એના કેસ પાછા ખેંચ્યા, દલિતોના કેસ પાછા ખેંચવા માટે દલિતોના સમાજના અગ્રણીઓ નેતાઓ આવેદનપત્ર આપ્યા, હજી સુધી ભાજપ સરકારે પાછા કેસ ખેંચ્યા નથી. તો આ ભાજપ સરકારને હું કહેવા માંગુ છું કે ઉનાના આંદોલન વખતે તમારા મુખ્યમંત્રીએ રાજીનામું દેવું પડ્યું હતું, 9મી ડિસેમ્બર અને 14મી ડિસેમ્બરે તમારી સરકાર જવાની છે અને જવાની છે. જી આપ શું કહેશો? આપને પણ ઘણી બધી સમસ્યા તો હશે જ ભાજપ પક્ષ તરફથી, શું કહેશો? હું આજે તમારી માધ્યમથી બેઠેલા મારા ભારતીય જનતા પાર્ટીના જે જામનગરમાં મહત્ત્વનો જે સત્તા ઉપર બેઠા છે એને હું કહેવા માંગીશ કે હું કહેવા એ માગું છું
કે રાજકીય રીતે કોઈ ઉપર આક્ષેપ કર્યા પણ હું સીધો તમને કહું છું કે જામનગરનો અગર તમને વિકાસમાં તમે સત્તા ઉપર બેઠા છો, જો વિકાસ તમે કરતા હોય તો જામનગરની બાજુમાં જ્યાંથી હું કાઉન્સિલિયર છું વોર્ડ નંબર 1માં બેડીમાં, 2006માં જામનગરની હદમાં આવ્યો, 2014ની અંદરમાં જઈએ નગર સીમ જવે 84 કિલોમીટર 135 કિલોમીટર થયો તો એ જામનગર રેલવે સ્ટેશનથી 0 કિલોમીટર આ બીજેપીના શાસનવાળા માત્ર કોંગ્રેસનો જે આ ઓડો હતો એટલા માટે એને બહાર કરી નાખ્યો. બહાર તો કર્યો પણ એને આ જીવન જરૂરી જે પ્રાથમિક સુવિધાની જરૂર પડતી હોય, જેને ગુગર ગટરની જરૂરત હોય, જેને પીવાના પાણીની જરૂરત હોય, જેને ભારતીય જનતા પાર્ટીનો નારો છે કે ઘર ઘર સંડાસ મળવો જોઈએ, આવો તમને દિલ્હી સુધી તમે એવોડ લઈ આવ્યા 5,000 રૂપિયાના. બેડી વિસ્તારની અંદરમાં કેટલા શૌચાલય વગર બહેનો ખુલ્લામાં શૌચ કરવું જાય પડવું છે, આ તમારી નિયત બાંધીને તમે બેઠા છે. મિત્રો બીજો કહેવા માંગો છો કે અમારા રાષ્ટ્રીય નેતાને તમે પપ્પુ કહેશા છો, તમને નહીં ગમતો તમે પપ્પુ કહો છો, પણ અમે રાષ્ટ્રીય તમારો વડાપ્રધાન બેઠો છે ને એવો અમારા નેતા ફેંકવું નથી, સાચો માણસ છે, આ તમને અમે કહીએ છીએ. બસ હવે જે હું પબ્લિકને પ્રશ્ન મારો છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગુ છું, પક્ષ કોંગ્રેસને ભાજપને કે ભાજપ અત્યારે કહી રહી છે કે 150+ બેઠક તેઓ આ ચૂંટણીમાં લેશે, શું લાગે છે? ભાજપ જ્યારે મોત માગે ને ત્યારે તાવ આવે, ઈ 150 ની કેસર આખા દેશમાં ચડાવીને બેઠા છે, આ ગુજરાતની જનતા છે ને આજકાલ બરોબરની કોબી કૂટડી નાખશે, 60-55 સીટ જ આવશે. અને બીજું મારે કેવું છે મારા બે પાટીદાર મિત્રને, મારે ગોપાલભાઈને કેવું છે, મારા મિત્રને કેવું છે કે હાર્દિક પટેલ જ્યારે આંદોલન પટેલો માટે લડતો હતો ત્યારે પાટીદારની બેન દીકરીઓ લાકડીઓ ખાધી છે, તો તમે કેમ ઘરમાં હતાઈ ગયા હતા? એ ભણનો દીકરો જેલમાં ગયો છે, પાટીદારનો દીકરો, એને સલામ કરું છું. બેન મારો છેલ્લો, ભાઈ હું આપને પૂછવા માંગીશ, મારો છેલ્લો પ્રશ્ન છે, સમયની અત્યારે આપણી પાસે પ્રાબંધી છે, 150+ બેઠક જે ભાજપ કહી રહી છે આ મુદ્દે આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દે ચૂંટણી લડવા જઈ રહીએ છીએ અને આ વિકાસને લોકોએ સ્વીકાર્યો છે, માત્ર વાતો કરવાની વાત નથી. આજે 20-20 વર્ષથી આ કોંગ્રેસ સત્તાની બહારે રહી છે એટલે વર્ગ વિગ્રહ કરવાની વાત છે, રહી પાટીદાર સમાજની જે વાતે છે, પણ જે કોઈ ગુનો કરે સરકાર છે એ સરકારનું કામ કરતી હોય છે, કોઈને ગુનો કરવાનો અધિકાર નથી. હસમુખભાઈ બસ પહેલા આપને અને છેલ્લે કોંગ્રેસના ભાઈને પૂછી લઈશ, 150+ બેઠકનું જે ટાર્ગેટ જે ભાજપે નક્કી કર્યો છે ચૂંટણીમાં આ મુદ્દે આપ શું કહેશો? 2014 લોકસભા ઇલેક્શન હતું, ભારતીય જનતા પાર્ટીએ 272+નો નારો આપ્યો હતો, દેશનું એક પણ વ્યક્તિને એમ લાગતું નહોતું કે આ શક્ય બને, ભારતીય જનતા પાર્ટીએ સાર્થક કરી બતાવ્યું. છેલ્લે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જે 300+ની વાત હતી કોઈ કહેવા તૈયાર નહોતું 225 મળે, 324 સીટ 402 સીટમાંથી ભારતીય જનતા પાર્ટીને મળી, આજે 182માંથી 150+નો જે નારો આપ્યો છે એ ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા કામોના આધાર ઉપર આપ્યો છે અને એમાં અમને ચોક્કસ સફળતા મળશે. પાટીદાર આંદોલન સંબંધમાં મારે ભાઈ શ્રી મિત્રએ દેવસિંહભાઈએ જે પ્રશ્ન કર્યો એ કેવું છે, 1985માં આ ગુજરાતની અંદર માધવસિંહ સોલંકીની સરકાર બની હતી, 147 સીટ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને આપી હતી, 10%માંથી 28% ઈબીસી અનામત કરી હતી, આ અનામત હટાવો આંદોલન ગુજરાતની અંદર થયું હતું, 185 માણસોના મૃત્યુ થયા હતા, એમાંથી 85 પાટીદારોના મૃત્યુ થયા હતા, એનો જવાબ આજની સુધી ગુજરાતની પ્રજાને મળ્યો નથી, એનો ન્યાય મળ્યો નથી. આજે જે વર્ગ વિગ્રહ માટે હંમેશા કોંગ્રેસ કામ કરે છે અને એ અનામત નામના શસ્ત્રોનો ઉપયોગ વર્ગ વિગ્રહ કરવા માટે રાજકીય લાભ લેવા માટે કરે છે, આના સિવાય એમાં એનો કોઈ બીજો હેતુ નથી. ગિરીશભાઈ અંતમાં આપને પૂછવા માંગીશ કે 150+ બેઠક જે ભાજપ કહે છે કેટલા સાર્થક છે ને કોંગ્રેસ આને કઈ રીતે જોઈ રહ્યા છે બેઠકનો ઉત્તર? 150+ બેઠકની જે ભાજપ વાત કરે છે, હું તો એમાં સ્પષ્ટ કહું છું કે 150+માંથી આગળથી એકડો ઉઠાવી લેવાનો છે, પાછળ 50 સીટ જ બચવાની છે, 150+ તો કોંગ્રેસની સીટ આવે છે, અમારો દાવો છે. તો દર્શક મિત્રો વાત કરવામાં આવે કે પક્ષ અને વિપક્ષ પોતાના દાવાઓ મૂકી રહ્યા છે અને ઘણી ખરી એવી સમસ્યાઓ પણ છે જેનું પક્ષ અત્યારના કોઈ નિરાકરણ કરવા માટે સક્ષમ નીવડ્યું નથી, પરંતુ જે 18 તારીખે જે ચૂંટણી જનાદેશ નક્કી થશે તે ક્લિયર કરશે કે ખરેખર ભાજપ સત્તામાં આવે છે કે કોંગ્રેસ સત્તામાં. કેમ કે અત્યારના હાલ જ્યારે પૂછવામાં આવ્યું કોંગ્રેસને તો કેવું કે એમ તેમનું એવું કેવું છે કે 150+ બેઠક છે તેમાં તો 150 આવવાની જ નથી,
પરંતુ હવે જોવાનો રહ્યું તારીખ 18ના રોજ શું જનાદેશ આવે છે, કારણ કે જનાદેશ જ ક્લિયર કરશે ભાજપ છે કે કોંગ્રેસ છે. ત્યાં સુધી અબતક દ્વારા જે પ્રસારિત તમારો મત કોને, એવી જ રીતે હવે આપણે આજે જ્યારે જામનગરમાં આવ્યા છીએ તો આવતી વખતે કોઈક બીજા શહેરમાં જઈ ત્યાંની રાજકારણની સ્થિતિ શું છે તે વિશે આપણે વધુ માહિતગાર થશું. આભાર.